સત્તર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ ચારથી છ વર્ષની વયના પાંચ માદા અને ત્રણ નર આફ્રિકન ચિત્તા નાવિબિયાથી લાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ આગામી પાંચ વર્ષ માટે નાવિબિયામાંથી પચાસ આફ્રિકન ચિત્તા લાવવાની યોજના ધરાવે છે નાબીબિયાથી ભારત લાવવામાં આવી રહેલા ચિત્તાઓને ઇન્ટરકોડિનેન્ટલ ટ્રાન્સફર પ્રોજેક્ટ હેઠળ લાવવામાં આવ્યા છે વિશ્વમાં ચિત્તાની બે પ્રજાતિઓ એશિયાટિક ચિત્તા અને આફ્રિકન ચિત્તા છે હાલમાં એશિયાટિક ચિત્તા ઈરાનમાં જોવા મળે છે અને આફ્રિકન ચિત્તા આફ્રિકાના ઘણા દેશોમાં જોવા મળે છે ચિત્તા વિશ્વની મોટી બિલાડીઓની આઠ પ્રજાતિઓમાંની એક છે જે વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી છે જે

કુનો રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો એક સંરક્ષિત વિસ્તાર છે જેને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો કુનો નેશનલ પાર્કની સ્થાપના ઓગણીસો ને એક્યાસીમાં વન્યજીવ અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી બે હજાર નવમાં કુનો વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાઓના પુનર્વસન માટે સંભવિત સ્થળ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો કુનો નેશનલ પાર્કનું નામ કુનો નદીના નામ પરથી રાખવામાં આવ્યું જે ચંબલ નદીની ઉપનદી છે તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ કરંટ અફેર્સનો વિડીયો અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં